जय जिनेन्द्र यूट्यूब चैनल इंद्रधनुष एना माध्यम थी आपणे आजे बचतनी श्रेणीनी वात करवा जई रह्या छीए। अगर आपणे अलग अलग पोस्ट ऑफिसना बधा बधी ज स्कीम विशे वात करता आव्या छीए, अत्यारे आपणे किसान विकास पत्र जे KVP पोस्ट ऑफिसनी एकदम प्रख्यात स्कीम छे एना बाबते आपणे वात करवा जई रह्या छीए। किसान विकास पत्र KVP એટલે લગભગ જૂના કોઈ પણ માણસોને પૂછશો તો લગભગ બધાને એ સ્કીમ મોઢે જશે કે ભાઈ એ સ્કીમમાં રૂપિયા આપણે રોક્યા છે એટલે ડબલ થશે, લાખ રૂપિયા રોક્યા છે તો 2 લાખ રૂપિયા થશે। એ સ્કીમ એટલી પ્રખ્યાત કે માણસ કોઈ પણને લાંબા ટાઈમ માટેની રૂપિયાની જરૂરિયાત નથી તો કહેશે ડબલમાં રાખી દો, છોકરા માટે રાખવાના છે તો કે ડબલમાં રાખી દો। એમાં આજની તારીખે ઇન્ટરેસ્ટ રેટ 6.90 છે, જે કેલ્ક્યુલેશન કરીએ તો 10 વર્ષ ને 4 મહિના એટલે કે 124 મંથમાં ડબલ થાય છે રૂપિયા। આપણે જે કાંઈ પણ એમાઉન્ટ કરીએ છીએ, 50,000 રૂપિયા રોક્યા છે તો 1,00,000 રૂપિયા થાય છે। એટલે આજે ઈ જે સ્કીમ છે એમાં માણસને પ્રેક્ટિકલી એટલું નોલેજ રેગ્યુલર છે કે આ સ્કીમમાં હું કાંઈ પણ રકમ રોકીશ એટલે ડબલ થશે। 1,00,000 રૂપિયા રોક્યા છે તો મને 2 લાખ જ આવવાના છે, એ ફિક્સ છે, એમાં 1,99,000 પણ નહીં આવે ને 2,01,000 પણ નહીં આવે। કિસાન વિકાસ પત્ર સ્કીમ જે બહુ જ જૂની જાણીતી અને પ્રખ્યાત સ્કીમ છે, જેમાં અત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, ભારતીય નાગરિક હોવો જરૂરી છે, માઇનોરના નામે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે ને મેજર કોઈ પણ 18 વર્ષનો પ્લસનો હોય તો જોઈન્ટ નામે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે। કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 10 વર્ષ ને 4 મહિને ડબલ થાય છે, જેમાં કોઈ પણ વ્યક્તિને વચ્ચે રૂપિયાની જરૂરિયાત હોય તો કિસાન વિકાસ પત્ર લીધા પછી ગમે ત્યારે, મતલબ કે આજે લીધા છે તો 10 દિવસ રહીને પણ એની ઉપર લોન લેવી છે તો કોઈ પણ બેંક મારફતે એ બેંકમાં સર્ટિફિકેટ આપે એટલે 2 દિવસની નોર્મલ 1 દિવસની પ્રોસીજર હોય છે અને 80% લોન એને ઓન ધ સ્પોટ મળી શકે છે। બીજું, 2.5 વર્ષ જો તે સ્કીમને થઈ ગયેલા હોય છે તો એ સ્કીમ વચ્ચેથી વટાવીને, મતલબ કે આપણે રૂપિયાની જરૂરિયાત છે તો પોસ્ટ ઓફિસમાં જ એ સ્કીમ જમા કરાવી અને એના રૂપિયા આપણે લઈ શકીએ છીએ। એમાં અલગ અલગ જે ટાઈમ થયેલો હોય, 2.5 વર્ષ થયા હોય, 3 વર્ષ થયા હોય, 3.5 વર્ષ થયા હોય તો એ પ્રમાણેનું એનું ઇન્ટરેસ્ટ આપણને મળી જાય છે અને આપણા રૂપિયા આપણને પાછા મળી જાય છે। શોર્ટ ટર્મ કોઈકને રૂપિયાની જરૂરિયાત હોય છે કે કિસાન વિકાસ પત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા, મેં 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે પણ મને અત્યારે ખાલી 2 મહિના માટે વચ્ચે જરૂરિયાત પડી છે તો એની ઉપર એ લોન પણ લઈ શકે છે, જેથી એના રૂપિયા એ રોકાણ કર્યા પછી એક રીતે બ્લોક થાય છે અને બીજી રીતે એને યુટિલાઇઝની જરૂરિયાત છે રૂપિયાની તો એ રૂપિયા એ પોતે ઉપયોગ પણ કરી શકે છે। કિસાન વિકાસ પત્ર સ્કીમ આપણે કોઈ પણ વ્યક્તિને લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સારામાં સારી સ્કીમ છે, સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ સ્કીમ છે, 6.90 ઇન્ટરેસ્ટ રેટ એટલે અત્યારે સૌથી સારામાં સારું ઇન્ટરેસ્ટ રેટ છે। કિસાન વિકાસ પત્રમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના વારસદારને ત્યારે જ એ રૂપિયા પાછા લેવા હોય તો તે લઈ શકે છે। કિસાન વિકાસ પત્ર સ્કીમ લગભગ જેને કહેવાય ને કે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એમાં કિસાનોનું નામ કે કિસાન કે કિસાનની પ્રચલિત એટલી બધી છે કે આ સ્કીમ બધાના મોઢે, કિસાન વિકાસ પત્ર એમ કે બધાના મોઢે રહી ગયેલી સ્કીમ છે KVP। KVPમાં કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, લાંબા સમયના રૂપિયા હોય, છોકરાઓ માટેના રૂપિયા હોય કે ભાઈ આ મારો છોકરો અત્યારે 1 વર્ષનો છે, 2 વર્ષનો છે ને ભાઈ લાંબા ટાઈમ માટે રૂપિયા રાખી દેવા છે તો ડબલ માટે રાખી દેવા જોઈએ તો તે સ્કીમ જો સિક્યોરમાં જવું છે તો સૌથી સારામાં સારી છે। તો આ સ્કીમનો દરેક વ્યક્તિ લાભ લે એવી પ્રચલિત સ્કીમ છે। હવે પછી આપણે આ જ માધ્યમથી અલગ અલગ બચતના વિષય ઉપર વાત કરતા રહેશું અને માહિતી મેળવતા રહેશું, તોય જતાં આમાં ક્યાંય પણ કોઈને પણ મૂંઝવણ હોય તો તમારા
કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે જેની કને કરતા હો એવા કોઈ પણ કને માર્ગદર્શન પણ લઈ શકો છો અને ગમે ત્યારે મને પણ ફોન કરી શકો છો. જય જીનેન્દ્ર.